ડભોઈ તાલુકા કક્ષાનો 74મો વન મહોત્સવ ભીમપુરા ગામે યોજાયો. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ સહિત શિક્ષણ સમિતિના ચેરમેન ખાસ ઉપસ્થિત રહ્યા. લાભાર્થીઓને ચેક અર્પણ કરી વૃક્ષારોપણ સહિત કાર્યક્રમો યોજાયા. આ સાથે 5 લાખના ખર્ચે તૈયાર થનાર ટ્યુબવેલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. ડભોઈ તાલુકાના ભીમપુરા ગામે 74મા વન મહોત્સવની ઉજવણી ડભોઈ સામાજિક વણીકર વિભાગના ઉપક્રમે યોજવામાં આવ્યો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લોપાબેન નીરવકુમાર પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન વકીલ અશ્વિનભાઈ પટેલ, ઉપપ્રમુખ યજ્ઞેશચંદ્ર ઠાકોર, મામલતદાર ડીવી ગામિત, જિલ્લા પંચાયત સદસ્ય દીપ્તિબેન પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સિદ્ધપુર ગામના લાલજીભાઈને મગર દ્વારા મરણ કરવામાં આવ્યું હોવાનું ઘટનામાં તેમના પત્નીને વન વિભાગ દ્વારા 5 લાખ સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો. તો ડભોઈની સેવાભાવી સંસ્થા નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ, આકાશ વસાવા, મિહિર વસાવા ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આરએફઓ કલ્યાણીબેન ચૌધરી દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું. તો કાર્યક્રમનું સંચાલન ફોરેસ્ટ જીતેન્દ્રભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું. વૃક્ષારોપણ બાદ ગામના ટ્યુબવેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેના થકી ગ્રામજનોને પીવાનું પાણી મળી રહેશે. આશરે 5 લાખના ખર્ચે ટ્યુબવેલ તૈયાર થશે. આ પ્રસંગે ગામના સરપંચ સહિત આગેવાન રાજુભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિજયકુમાર બારોટ, ZSTV, ડભોઈ. જેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યો, સાથે સાથે ટ્યુબવેલનું ખાતમુહૂર્ત, RCC રોડનું લોકાર્પણ, વિવિધ વિકાસના કામો નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યા. તેમજ કર્નેટ સિદ્ધપુર વસાહતમાં એક ભાઈને મગર તાની ગયો હતો, તેઓના પત્નીને આજરોજ 5 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. ગામની અંદર અન્ય આવનારા દિવસોમાં વિકાસના કામો કરવાના છે તે બાબતે પણ ચર્ચા થઈ. ધારાસભ્ય સાહેબના પ્રયત્નોથી ચેક આજરોજ ખૂબ જલ્દી ટૂંકા સમયમાં મળી ગયો છે અને એમના મયત થનાર લાલજીભાઈના પત્નીને આજરોજ ચેક આપવામાં આવ્યો છે. ટ્યુબવેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને તેની સાથે પાઇપલાઇન પણ કરવામાં આવનાર છે. 5 લાખ રૂપિયાનું એસ્ટિમેટ છે.